નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. રાજકોટના કાલાવાડ રોડ ઉપર ફાયર સેફટીના નિયમોનો ભંગ કરી મોતના ચામડાની જેમ ધમધમતી આરટીપી ગેમ ઝોનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી 9 લોકો સહિત 32 લોકો જીવતા પૂજાયા. રાજકોટ ગેમ ઝોનની ગોઝારી ઘટના બાદ રાજ્ય સરકારના આદેશ પછી વડોદરા કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું. રાતોરાત જોઈન્ટ ટીમો બનાવી ગેમ ઝોન સહિતના સ્થળે તપાસ શરૂ કરાઈ. રાજકોટની દુઃખદ ઘટના પછી વડોદરા બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારો વ્યથિત થયા. પીની આંખે પોતાની વ્યથા ઠાલવી ન્યાયની માંગ કરી. હવે જોઈએ વિગતવાર સમાચાર. રાજકોટની દુઃખદ ઘટના પછી વડોદરા બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારો વ્યથિત થયા હતા. તેમને ભીની આંખે ફરી એકવાર પોતાની વ્યથા ઠાલવી ન્યાયની માંગ કરી હતી. રાજકોટની ગેમ ઝોનની ગોઝારી ઘટનામાં 9 બાળકો સહિત 24 લોકો જીવતે જીવત ભરતું થઈ ગયા હતા. લગભગ દાયકા પહેલાની દબણની પુલ દુર્ઘટનામાં 29ના મૃત્યુ, સુરતની તક્ષશિલામાં લાગેલી આગમાં 22 બાળકો ભરતું, કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં ચગડો તૂટતા 2ના મૃત્યુ, મોરબી પુલ દુર્ઘટનામાં 135ના મૃત્યુ, બનાસકાંઠા બાળકોની હોસ્પિટલમાં આગ, વડોદરા હળની બોટ દુર્ઘટનામાં નિર્દોષ બાળકોનું મૃત્યુ નિપજ્યું હતું. તેમ છતાં અસંવેદનશીલ તંત્ર દ્વારા આ બધા બનાવોની બોધપાઠ લીધો નથી અને યોગ્ય પગલાં કાર્યવાહી થતી નથી. પરિણામે આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન થતું રહે છે અને નિર્દોષો પોતાના જીવ ગુમાવતા હોય છે. હરની હોળી દુર્ઘટનાના મૃતકોના પરિવારજનો ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે. તેવામાં રાજકોટની અંદર આગની દુર્ઘટનામાં બાળકો અને મોટાઓનું મૃત્યુ નિપજ્યું હોવાના સમાચાર હરની હોળી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકોના પરિવારનો જનોને થતાં તેઓ ખૂબ જ વ્યથિત થયા હતા. કેટલાક વાલીઓએ આ દુઃખદ બનાવને લઈ અશ્રુભીની આંખે રાત પસાર કરી હતી. વાલીઓએ કહ્યું હતું કે અમને તો અમારા સંતાનોના મૃત્યુઓ જોવા તો મળ્યા હતા, પણ રાજકોટવાળાઓનું શું? બોટકાંડમાં ભોગ બનનારા વિશ્વ નિઝામના પરિવાર અને રોશની સિંધીના પરિવાર દ્વારા પોતાની વ્યથા મીડિયા સમક્ષ જણાવી હતી. મીડિયા સાથે વાતચીત દરમિયાન પરિવારોએ ભીની આંખે ન્યાયની અપેક્ષા રાખી હતી. અમે જોવા જઈએ તો તમે ચડ્ડા પર ફરે, તમને સેફટી, તમને સેફટી આપે છે. પર પંકજ રામદાસ સિંધે રોશનીનું પંકજ લાગે જરૂર જરૂર ખબર પડ ભાઈ, અમને જે 4 વર્ષ થયા તો અમને કેવું લાગતું છે? રાજકોટમાં તો હવે બનાવ બન્યું છે, 4 મહિના થાય તે 4 મહિના થઈ ગયા, તમને કેવું થતું હશે? જે રાજકોટમાં એટલું મોટું બનાવ થયું, તમને મમ્મી પપ્પાને કેવું થતું હશે? કેવું થશે એક દિવસ લોકોને? તમને 4 મહિના અમે દિવસ કાઢવા મન જાય છે, ખા તમે અમારી છોકરી અમને યાદ આવે છોકરી કઈ છે? સત્તા પૈસા છે ના જીતો સત્તા બાજી. મેં પોતે દવાખાના છું ભાઈ, એડમિશન બીએમ પરિવાર, મેં આવડે જ દવાખાના છું. આ પૈસા એકસા કરીને આવ્યો છું. મેં મારી વાપ તો ઘરે ખાતી, બે વાઈફે તમને ખાતા નહીં ઘરે, એટલે કીધું મારા ઘરે ઝૂંપડામાં આવો કે મારું ઝૂંપડું જો કેવું છે. છોડી દીધું મારા વાઈફે, 2 મહિના નહીં ખાધું, આપણે તો ખાલી ઘરે આવો. એના માટે 1 મહિના મારા શરીરે મેં રહી આવ્યો તઈ, એના માનસિક ત્રાસ થઈ ગયો. મેં કલ્પેશ જોઈ બુધવાઈ દરોની વાત કરું છું, ફોન પર કોન્ટેક મારો છે છે. ગરીબનું કંઈ, ગરીબનું કંઈ નહીં હાલે ભાઈ. અત્યારે અમને પોતે ભાજપા કેતલા બધા 15 ઓડની સીટ હતી, એના એના ટ્રક એના તૈની સ્કૂલ ચાલતી હતી, સાંસદ હતી. અમને કીધું તમને ફૂલ સપોર્ટ અમે આપશું, અંદર તો દેખશું. અને ભાજપા અમારા ઘરે નહીં જોવા આવ્યા તમે? હે સ્કૂલ, સ્કૂલ તમારા ટ્રસ્ટમાં તો ચાલતી હતી ને? ન્યાય શું મળો? ન્યાય નહીં મળ્યો વળી, ન્યાય નહીં મળે અમને કહું છું. અમારા હાથ જ કપાઈ ગયા, ન્યાય આપીને શું કરશે આ લોકો? હા ખાલી ખાલી આલો સુગો છે, 30 તારીખ આવશે, સત્તા કોને આવશે? બસ એ ખુરચી જ જોઈએ લોકોને. છૂટી ગયા ને, છૂટી ગયા, ખાલી તરત બાકી છે. હવે ને યાદ, જેનું જેનું યાદ આવે ને. અરે ભાઈનો છોકરો ભરે કોઈ યાદ હતા? એમને મારી દીકરી કહી છે. ભાઈને તો છોકરો વાલો વધારે હોય, દીકરી જયારે આપણા ઘરમાં છે, આપણે ઘરમાં છે વિધા કે ને, તો બાપાનો રીઘર જેવું થઈ જાય. બાપ કે છોકરીને બહાર કાઢે છે. આપણો છોકરો વહુ ગાલ આપણા ઘરમાં આવે છે, બાપા જયારે દીકરીને હાથ પકડીને કાઢે ને, તો લાગે કે આપણે ઘરની લક્ષ્મી જાય છે. આ ઘટના હું ગઈકાલે રાત્રે 8:30 જોઈ છે, 8:30-9 પછી. ત્યાં પછી ત્યાર પછી હું કન્ટિન્યુ એટલું દુઃખ થયું છે મને, હું બહુ જ રડી છું. આજે 8:30 થી લઈને હું 11:30 સુધી કન્ટિન્યુ એ જ ન્યૂઝ જોઈને રડ્યા જ કરી છું. આજે મને મારું બાળક એટલું યાદ આવ્યું
જો કે રોજ જ યાદ આવે છે, સવાર ઉઠતાની સાથે ઉઠતા સુધી રોજ જ યાદ આવે છે. પણ ગઈકાલ રાત્રે મને એકદમ ફીલ થયું એવું કે મારું જેવી રીતે આ ડૂબ્યું છે તો આ માને એવી રીતે એનું બાળક સળગ્યું છે. કે આ રીતના એને ફેસ પણ એનું બાળકનું એ દેખાય. દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત બની રહેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ભર બપોરે આકરા તાપમાં પણ શ્રમિકો પાસે કામ કરાવતું હોવાનું સામે આવ્યું હતું. દાહોદ શહેરના જૂના ઇન્દોર રોડના છેડે સ્માર્ટ સિટી અંતર્ગત બની રહેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ભર બપોરે બળબળતા તાપમાં પણ શ્રમિકો પાસે જવાબદારો દ્વારા આગની મજૂરી કરાવાતી હોવાનું અમારા પ્રતિનિધિને જાણવા મળતા અમારા પ્રતિનિધિએ સ્થળ મુલાકાત લીધી હતી. સદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ભર બપોરે બળબળતા તાપમાં મજૂરો કામ કરતા જોવા મળ્યા હતા, જેથી અમારા પ્રતિનિધિએ આ બાબતે સ્થળ પરના એક જવાબદાર અધિકારી પાસે જઈ રૂબરૂ મળી આ બાબતની પૂછતાછ કરતા જે જવાબદાર અધિકારીએ મીડિયાને સંતોષકારક જવાબ આપવાને બદલે યોગ્ય જવાબ આપવાનું ટાળ્યું હતું. પોતાની ભૂલ પર પડદો પાડવાની કુચેષ્ટા કરી તે જવાબદાર અધિકારીએ પોતાનું નામ આપવાની પણ સાફ ના પાડી કલેક્ટરનો ડર બતાવવાની નિર્થક કોશિશ કરી હતી. અમારા પ્રતિનિધિએ આ મામલે દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડેનો ટેલિફોનિક સંપર્ક કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બળબળતા તાપમાં ભર બપોરે મજૂરો પાસે કામ કરાવાતું હોવાની બાબતથી વાકેફ કરતા તેઓ શ્રીએ આ બાબતે તપાસ કરવાની હૈયાધારણ આપી હતી. સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ નજીક આવેલ ગેમ ઝોનમાં તપાસ હાથ ધરી હતી. રાજકોટના કાલાવાડ રોડ ઉપર ફાયર સેફ્ટીના નિયમોનો ભંગ કરી મોતના ચામડની જેમ ધમધમતા ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે બપોરે આગ ભભૂકી ઉઠી હતી, જેમાં 9 બાળકો સહિત 32 લોકો જીવતા ભૂજ્યા હતા. રાજકોટની દુર્ઘટના બાદ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. મામલતદાર સહિતની ટીમોએ વિવિધ ગેમ ઝોનમાં તપાસ હાથ ધરી હતી. કામગીરી અંતર્ગત સ્ટેશન રોડ સ્થિત ગેમ ઝોનને સીલ કરાયું હતું. ગેમ ઝોનમાં જવા આવવા માટે એક જ રસ્તો અને ફાયર સેફ્ટીના અભાવને કારણે સીલ કરાયું હતું. અન્ય ગેમ ઝોનમાં પણ જવા આવવા એક જ સીડી અને ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા આવા ગેમ ઝોન સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી. આજે સંકટી ચોથ હોવાથી ગણેશ ભક્તોએ ગણેશ મંદિરોમાં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. ધર્મગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે, એટલે ભગવાન ગણેશને બધા દેવી દેવતાઓમાં પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. તેમને બુદ્ધિ બળ અને વિવેકના દેવતાનો દરજ્જો પ્રાપ્ત છે. તેમની પૂજા અને વ્રત કરવાથી કામકાજમાં આવી રહેલા વિઘ્નો દૂર થાય છે, જેના દ્વારા બધા જ કામ પૂર્ણ થાય છે. સંકટી ચોથનો અર્થ સંકટને હરનારી ચોથ થાય છે. આ દિવસે ભક્તો પોતાના દુઃખમાંથી છુટકારો મેળવવા માટે ગણપતિજીની આરાધના કરે છે. આજે સંકટી ચોથ હોવાથી રાવપુરા વિસ્તારમાં આવેલ 300 વર્ષ જૂનું પૌરાણિક રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિરમાં વહેલી સવારથી ગણેશ ભક્તોએ દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક આયોજનો તથા સાંજના મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. આજે 26/5/2024 આજે રવિવારે સંકટ ચોથ છે. આ સંકટ ચોથ વૈશાખ મહિનાની ચોથ કહેવાય અને આ ચોથના દિવસે જે બી મનુષ્ય શક્તિથી ભક્તિભાવથી અને શ્રદ્ધાથી ગણપતિની આરાધના કરે છે, તેમજ ગણપતિ અથવા શિષ્યના પાઠ કરે છે, તેમાં બધા ભક્તોનું નિવારણ થાય છે, દુઃખોનું નિવારણ થાય છે. તેમજ આ મંદિર ગણપતિ મંદિર 300 વર્ષ પુરાણિક મંદિર ગાયકવાડી મંદિર તેમજ આ રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ભાવ કનકલી રાવપુરામાં આવેલું છે. એમાં રિદ્ધિ સિદ્ધિ છે, ગણપતિ દાદા છે, એમના બે બાળકો છે શુભ અને લાભ, તેમજ એમની છોકરી સંતોષી માતા છે. આ સપરિવાર સાથેની આ પ્રતિમા લઈ છે, એના દર્શન કરવાથી બધા પાપનો નાશ થાય છે. અને આજે આ ચંદ્રસન સમય રાતના 10:02 છે, તેથી આ 10:02 મહાઆરતીનું આયોજન રાખ્યું છે. તેમજ સવારે મહાપૂજા, કેસર સ્નાન તેમજ મહાભિષેક કરવામાં આવ્યો છે. તેમજ ભક્તોના હિતાર્થે આ દરેક કષ્ટો દૂર થાય અને દરેક ભક્તોને મનોકામના સિદ્ધ થાય એ હેતુથી મહાપૂજા કરવામાં આવી છે. અને આ મહાપૂજામાં દરેક ભક્તોનો ઉદ્ધાર થાય, દરેક આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થાય. તેમજ કલયુગમાં સૂર્ય ચંદી વિનાયકો, કલયુગની અંદર સૂર્યનારાયણ ભગવાન, ચંદી એટલે કુદેવી અને વિનાયક એટલે ગણપતિ બાબા,
તત્કાલ ફળ આપે છે, તેમજ આ ભક્તો આ ગણપતિનું આરાધન કરવાથી દરેક કામના સિદ્ધ થાય છે. શ્રી સિદ્ધિ સિદ્ધિવિનાયક મંદિર ભાવગણ ગલી પૂજારી શૈલેષ મહારાજ. જય ગણેશ. કલાભુવન મેદાન પર ફન મેળામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનો બંધ હાલતમાં મળી આવ્યા હતા. વડોદરા કલાભુવન મેદાન પર પણ ફન મેળામાં લગાવેલા ફાયર સેફ્ટીના સાધનો બંધ હાલતમાં મળી આવ્યા હતા. બાળકોનું વેકેશન પડતા જ આ સ્થળે ફન પાર્ક શરૂ કરવામાં આવ્યો હતો. જો કે રાજકોટની દુઃખદ ઘટના બાદ તંત્ર જાગ્યું હતું. કલાભુવન મેદાન પરના ફન મેળામાં લાગેલા ફાયર સેફ્ટીના સાધનો તપાસતા તે માત્ર શોભાના કાંઠિયા સમાન હોવાનું સામે આવ્યું હતું. લોકમત ન્યૂઝ ચેનલ દ્વારા આ બાબતે રિયાલિટી ચેક કરાતા પોલમપોલ નજરે પડી હતી. વડોદરામાં હર્લીબોર દુર્ઘટના બાદ પણ તંત્ર સંવેદનશીલ બન્યું નથી. આ મામલે સંબંધિત વિભાગ દ્વારા પરવાનગી આપતા સમયે શું આ બધી બાબતો નિયમોનું ધ્યાન રખાયું હતું કે કેમ, તે સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. નિયમો માત્ર કાગળ ઉપર જ ન રહે અને વાસ્તવિક ધરાતલ પર તેનું અમલીકરણ ગંભીરતાપૂર્વક થાય તે ખૂબ જ જરૂરી છે તેવું લોકો ઈચ્છે છે. રાજકોટની ઘટના બાદ વડોદરામાં તંત્ર મોડે મોડે એક્શનમાં આવ્યું હતું. 10 વાગ્યા પછી કલાભુવનનું ફનપાર ફાયરની ટીમ આવતા બંધ કરવામાં આવ્યું હતું. વડોદરામાં આવેલા તમામ ગેમિંગ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફન મેળામાં ફાયર સેફ્ટીના સાધનો બંધ મળી આવ્યા હતા. બાળકોને બહાર કાઢી તમામ રાઇડ્સ બંધ કરવામાં આવી હતી. પાલિકા ફાયર બ્રિગેડ વીજ કંપની દ્વારા સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગેમિંગ ઝોનમાં ફાયર સેફ્ટી સહિતની બાબતોની ચકાસણી કરી હતી. શહેરમાં 8 સ્થળોએ બાળકોના સમર મેળાને પરવાનગી આપી હતી. તમામ સ્થળે NOC ઉપરાંત નિયમોના પાલન અંગે તપાસ કરી હતી. તમામ 8 સમર મેળાઓમાં તંત્રની ટીમો દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. શોપિંગ મોલમાં ચાલતા ગેમિંગ ઝોનમાં પણ તપાસ કરવામાં આવી હતી. રાજકોટ હોનારત બાદ વડોદરા પાલિકા દ્વારા તમામ ગેમિંગ ઝોન બંધ કરવા આદેશ આપ્યો હતો. ફાયર NOC સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચકાસણી કરાશે. AC ઇલેક્ટ્રિસિટી લોડ કનેક્શન પણ ચકાસે. નવેસરથી ચકાસણી સુધી તમામ ગેમિંગ ઝોન બંધ રખાશે. ગેમ ઝોન ચાલુ રાખનારા સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટની જે ઘટના બાદ અત્યારે હાલમાં વડોદરા ફાયર સર્વિસ ટીમ 2 ટીમોને સ્ટેન્ડબાય કરી તાત્કાલિક ધોરણે દરેક જગ્યાએ આપણે અગાઉથી પહેલાંથી જ પ્લાનિંગ પ્રમાણે અને નોર્મ્સ પ્રમાણે જ આપણે દરેક જગ્યાએ ફાયર સિસ્ટમ સેફ્ટી સુરક્ષાના ધોરણે જે પણ પ્રકારની એ લોકોને સૂચનો અને કાર્યરત કરાવ્યા બાદ જ તેમને આ જે પણ એક્ટિવિટીઝ ગેમ ઝોનની છે જે ઓપન કરવાની પરવાનગી આપેલી છે. અને તે છતાં પણ અત્યારે જે ઘટના બની એના અનુસંધાનમાં રીચેકિંગ માટે અમારા CFO સાહેબ શ્રી વાર્ડ મેમ્બર સાહેબના આદેશ અનુસાર સ્થળ તપાસ ઉપર રીચેક કરીને તેનો તો ડેલી તેમનો રિપોર્ટ તૈયાર કરી ફાયર ઇન્વેસ્ટિગેશનનો રિપોર્ટ તૈયાર કરી સબમિટ કરાવવાનું જણાવ્યું છે. તે પ્રમાણે અત્યારે હાલમાં બંને ટીમ અલગ અલગ ઝોન વાઇઝ 2 ટીમોને રવાના કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આપણે જે જગ્યા પર ઊભા છે ત્યાં આપણે શું લાગે, શું કયા કયા રૂફોલ આપણે લાગે? રૂફોલ નથી એકચ્યુઅલી, ફાયર સિસ્ટમ્સને જે પણ નોર્મ સમય જે અમને દર્શાવ્યા છે તે એક્સટિંગ્યુઝર્સથી માંડીને અહીંયા લોકો પાસે બધું સ્ટેન્ડબાય છે જ. ઇલેક્ટ્રિક નોઝને એને જે અમારા ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ આપણી પાસે આવેલું છે એ લોકો તપાસ કરશે. અને બીજા ડિપાર્ટમેન્ટ્સને પણ જે જે નોર્મ્સ પ્રમાણે એમને જે પણ મંજૂરીઓ મેળવેલી છે તે નોર્મ્સ પ્રમાણે રીચેકિંગ કરવા માટેનું પ્લાનિંગ અત્યારે હાથ ધર્યું છે. એક્સટિંગ્યુઝર તો છે પણ એમાં જે સ્ટીકર લાગેલા એ નથી. એક્સટિંગ્યુઝર્સની અંદર ડિફરન્ટ નોર્મ્સના એક્સટિંગ્યુઝર્સ હોય છે, જેમ કે તમે 3 યર્સ છે 5 યર્સ છે. તો હવે એક્સટિંગ્યુઝર્સની અંદર પણ અમારી અત્યારે હાલમાં ટીમ મેં રવાના કરી છે આ જ પ્રિમાઇસિસની અંદર કે દરેક જગ્યાએ કેટલા એક્સટિંગ્યુઝર્સ છે, કઈ ટાઈપના છે, કયા કયા પ્રકારના એક્સટિંગ્યુઝર્સ કયા કયા સ્ટોર ઉપર લગાવેલા છે, સ્ટોર ઉપર કોઈ પ્રકારનું ગેસ માટે ગેસનો ઉપયોગ કરતા હોય, બર્ન થાય એવો કોઈ ઉપયોગ કરતા હોય, કોઈ જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરતા હોય તેની અત્યારે 2 ટીમ અંદર અમારા જે ફાયર સ્ટાફના માણસો છે તે અત્યારે ચેક કરી રહ્યા છે. સર, ફાયર એક્ઝિટ એક મહત્વનો રોલ નિભાવે છે અને જે એન્ટ્રન્સ છે એ ખૂબ જ સાંકડું અને નાનું છે, એ કેવી રીતે તમને? એ આપણી પાસે TDO ડિપાર્ટમેન્ટ છે જે આગળની તપાસ કરશે. ફાયર ડિપાર્ટમેન્ટ પ્રમાણે જે એન્ટ્રન્સ ફાયર એક્ઝિટ એ મેં આપને હમણાં પણ જણાવ્યું હતું કે દરેક જગ્યાએ ફાયર એક્ઝિટ ફાયર લેઆઉટ પ્લાન એ પ્રમાણે જ ફાયર લેઆઉટ પ્લાન પ્રમાણે જ આપણે એમને NOC ફાળવતા હોઈએ છીએ. એમના મેનેજર જે અહીંયાના જે મેનેજર ઇન્ચાર્જ છે તેઓ પણ અહીંયા હાજર છે અને એમની પાસે પણ આપણે NOC મંગાવી છે. NOC સાથે જે પણ એમના નોર્મ્સ દર્શાવ્યા હશે એની પર તપાસ કરીશું. વધુ તપાસ કર્યા બાદ અહીંયા જે પણ સૂચન આપવાની જરૂર હશે, હજુ પણ પ્રિકોશન્સ નહીં લીધા હોય અને સૂચન આપવાની જરૂર પડશે તો અમે સૂચન આપવા માટે પણ તત્પર છે. બંધ કરાયા છે કોઈ જગ્યાએ? હા, બંધ અત્યારે હાલમાં ફર્સ્ટ પ્રાયોરિટી પ્રમાણે જે પ્રમાણે અમને આગળથી આદેશ મળ્યો છે તે પ્રમાણે અત્યારે બંધ કરવાની કામગીરી પણ હાથે ધરી છે. માર્ગ
બાંજલપુરના દાંતના દવાખાનામાં યુવકને સારવાર દરમિયાન રાહત ન થઈ હોવાના યુવકે આક્ષેપો કર્યા હતા. મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હતું. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ફેની ત્રિવેદીએ 9 મહિના સુધી ડેન્ટિસ્ટ ધર્મેશ ધામત પાસે દાંતની સારવાર કરાવી હતી, જો કે તેમને કોઈ રાહત મળી ન હતી, જેથી દર્દીને લઈ હોસ્પિટલમાં પહોંચેલા પિતા અને ભાઈએ અત્યાર સુધી કરેલી સારવારની ફાઇલો માંગી હતી. ડોક્ટરે ગોળ ગોળ જવાબ આપતા દર્દીના પિતાએ ડોક્ટરને લાફો મારી હોબાળો મચાવ્યો હતો. ફેની ત્રિવેદીના પિતાએ કહ્યું હતું કે ડોક્ટરે તૂતા કર્યું હતું, જેથી લાફો મારી દીધો હતો. તેણે ફાઇલ છુપાવી દીધી હતી અને ફાઇલ આપી નહીં. પુત્રની સામે કોઈ તૂતા કરે તો પિતાશ્રી જોયા કરશે, તેવી ફેની ત્રિવેદીએ કહ્યું હતું કે ડેન્ટિસ્ટ મારી ટ્રીટમેન્ટમાં બેદરકારી રાખી હતી. મને સારવાર બાદ કોઈ ફરક પડ્યો ન હતો. અમે ફાઇલ લેવા ગયા હતા, રિસેપ્શનિસ્ટ ફાઇલ અંદર લઈ ગયા હતા અને ડેન્ટિસ્ટે છુપાવી દીધી હતી. રૂપિયા વધુ લેવાના ચક્કરમાં મારી ટ્રીટમેન્ટ ઘણી લંબાવી દીધી હતી, તેવા આક્ષેપ કર્યા હતા. આ સમગ્ર મામલો માંજલપુર પોલીસ મથકે પહોંચ્યો હતો, જો કે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતાં કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી. ઉંડેરામાં પરપ્રાંતીય યુવકની હત્યા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. શહેરના ઉંડેરા રિફાઇનરી રોડ પર શારદા વિદ્યાલયની બાજુમાં કૈલાશનગર પ્લોટ A5માં પ્રિયંકાબેન અગ્રવાલના મકાનમાં મોહમ્મદ આઝાદ શેખ, કામરાન શેખ અને આયુષ યાદવ છેલ્લા 2 મહિનાથી ભાડે રહે છે. છેલ્લા 20 દિવસથી ધીરજકુમાર સુરેશ દાસ પણ ત્યાં ભાડેથી રહેતો હતો. પરપ્રાંતીય યુવકો મિરાજ એન્જિનિયરિંગના કોન્ટ્રાક્ટથી IOCL રિફાઇનરીમાં કામ કરે છે. આ યુવકો સવારે ઉઠી નોકરી પર જવાની તૈયારી કરતા હતા. તે દરમિયાન ધીરજના ફોનમાં આયુષ યાદવની બહેનના વિડીયો બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, ત્યારે દરમિયાન મોહમ્મદ શેખે બંનેને છૂટા પાડ્યા હતા, જે બાદ સવારે લગભગ 7 વાગ્યે લોબીમાં ઉશ્કેરાયેલા આયુએ કેબલ કાપવાના છરાથી ધીરજ પર હુમલો કર્યો હતો. આયુષ ધારદાર છરાના ઘા ધીરજના પેટના ભાગે માર્યા હતા, જેથી ધીરજ લોહીથી લથબથ હાલતમાં લોબીમાં ઢળી પડ્યો હતો અને આયુષ ફરાર થઈ ગયો હતો. બીજા રૂમ પાર્ટનરો ધીરજને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે ગોત્રી જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે ધીરજને મૃત્યુ જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં DCP, ACP અને જવાહરનગર PI સહિતનો કાફલો પણ સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો. પોલીસે મોહમ્મદ શેખની ફરિયાદને આધારે આયુષકુમાર શંભુ યાદવ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ઇલેક્ટ્રિકલનું કામ કરતો આયુષ શ્રેણી તરફ ફરાર થયો હતો. ભાડાના મકાનમાંથી નીકળતા આયુષના CCTV ફૂટેજ પોલીસને મળ્યા હતા, જે બાદ શહેર પોલીસે ફરાર આયુષને અમદાવાદના નારોલથી ઝડપી લીધો હતો. FSL દ્વારા પણ ઘટનાસ્થળે તપાસ કરવામાં આવી હતી. પોલીસની તપાસ દરમિયાન હત્યાના આ બનાવની અન્ય વધુ ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવશે તેમ મનાઈ રહ્યું છે. આજે સવારમાં જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિરાજ એન્જિનિયરિંગ કરીને એક કંપની છે અને એ કંપનીમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા એના જે કર્મચારીઓ છે એના માટે એક એને ભાડાના મકાન રાખેલા છે જલારામનગરમાં. ત્યાં રહેતા ભોગ બનનાર અને આરોપી એ બંને સાથે જ રહે છે અને સવારમાં એમને કોઈ બંને બિહારના વતની છે, સામાન્ય બાબતમાં ઝઘડો થયેલો અને એમાં જે મરણ જનાર છે એના મોબાઈલમાં આરોપીની બહેનનો ફોટોગ્રાફ ને વિડીયો એને મળેલો, તેથી તે ઉશ્કેરાયેલો. અને આ ઝઘડામાં એને જે કેબલ કાપવાનો એક છુરો હતો મોટો, એ છુરો આ ભોગ બનનાર જે છે ધીરજ દાસ એમના પેટમાં મારી દીધેલો. અને આરોપી જે છે એનું નામ છે આયુષ શંભુ યાદવ, એ પોતે ખજુરિયા પશ્ચિમ બિહારના ચંપારણ જિલ્લાના વતની છે. ગુનો બન્યા બાદ તરત જ તેઓ છાણી રેલવે સ્ટેશનથી કાળપુર રેલવે સ્ટેશન તરફ જતા રહેલા અને આજે અત્યારે સાંજની ટ્રેનમાં બિહાર જવાની ફિરાકમાં હતા. એ દરમિયાન અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમોને હ્યુમન સોર્સથી અને CCTV ફૂટેજ વગેરેના આધારે ખબર પડી કે આરોપી અમદાવાદમાં છે, તો ત્યાંથી એને હસ્તગત કરેલ છે. આરોપીને અત્યારે અમે લઈ આવેલા છીએ અને ગુનો જે તપાસ જવાહરનગર પોલીસ ઇન્સ્પેક્ટર કરે છે એમના તરફ આરોપીને આપવામાં આવશે. આગળની તપાસ છે જવાહરનગર PI કરશે. બંને એક જ જિલ્લાના વતની છે અને સાથે કામ કરે છે. છેલ્લા 2 વર્ષથી ગુજરાતમાં છે અને 6-8 મહિનાથી જે બરોડામાં આવેલા છે આરોપી જે છે. અને જે ઇલેક્ટ્રિકનું કામ કરે છે તો જે કેબલ કાપવાનો છરો આવે એ છરાથી એને હુમલો કર્યો છે અને એનાથી મોત નીપજ્યું છે. બંને સાથે સહકર્મચારી છે અને કંપનીના જે ક્વાર્ટર છે એમાં સાથે રહે છે.
આજે સવારની જ વાત છે, આજે સવારની જ વાત છે, આજે સવારમાં જોયેલો અને ઉશ્કેરાયેલો અને એ વખતે જેને આ રીતે આરોપીની ઉંમર 21 વર્ષની છે. ના આ કારણ કે એવું તો તપાસનો વિષય છે પણ શક્યતા ઓછી છે, કારણ કે આ લોકો 6-8 મહિનાથી અહીંયા સાથે કામ કરે છે અને બંને છે એ અલગ અલગ ગામના છે, એક જ ગામના નથી. અને આ કદાચ એના ગામ કે એની બેન સાથે સંપર્કમાં હોય એવું બની શકે કે એક સાથે રૂમ પાર્ટનર છે એટલે નંબરને આધારે કદાચ એની બેન સાથે વાતચીત થતી હોય એવું બની શકે. વડોદરા શહેર પીસીબીએ અલગ અલગ જગ્યાએ રેડો કરી ઇંગ્લિશ દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો. પીસીબીને બાતમી મળી હતી કે વોલ્ટ્રેમ કંપની સામે રાજપૂત સમાજવાળી પાસે અર્જુનસિંહ સરદાર એક જુપિટર મોપેડ લઈને ઉભેલ છે અને જે નંબર પ્લેટ વગરની જુપિટરમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ રાખીને હાલમાં વેચાણ કરી રહ્યો છે. જે માહિતી આધારે રેડ કરતા મોપેડમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે અર્જુનસિંહ સિકલીગરની 1,04,150 મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. બીજા બનાવમાં મળેલ બાતમીમાં જયેશ ઉર્ફે લાલો ઠાકોર ઇંગ્લિશ દારૂનો ધંધો કરે છે. તેણે પોતાનો દારૂ જથ્થો તેજ શ્રમજીવી સોસાયટીના મકાન નંબર 139માં છુપાવી રાખેલ છે અને પોતાની મોપેડમાં ભરી છૂટક ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે. બીજી મોપેડમાં પણ મકાન નંબર 139ની બહાર પાર્ક કરે છે. માહિતીવાળી જગ્યાએ રેડ કરતા મકાન તથા અલગ અલગ મોપેડમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. આરોપી જયેશ ઉર્ફે લાલો ઠાકોર પાસેથી 1,23,950 મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપી આનંદ કહારને પીસીબીએ ઝડપી પાડ્યો હતો. ભૂજ જેલમાં પાસા અટકાયતથી આનંદ કહાર વડોદરા શહેરનો નામદાર ગુજરાત હાઈકોર્ટ ખાતેથી વચગાળાના જામીન મેળવી 8/5/2024 રોજ ભૂજ જેલ ખાતેથી મુક્ત થયેલ. તેને 12/5/2024 રોજ પાલારા ખાતે જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ વચગાળાના જામીન ઉપરથી મજૂરક પાસા અટકાયતની સમયસર જેલ ખાતે હાજર થયેલ ન હોય આરોપીને શોધી કાઢવા સૂચના કરાઈ હતી. તે દરમિયાન પીસીબીને બાતમી મળેલ કે આરોપી આનંદ કહાર હાલમાં તેના રહેણાંક મકાન યોગીનગર ખાતે હાજર છે. જે આધારે વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપી આનંદ કહારની શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઓનલાઈન ઠગાઈ કરતી એક ગેંગના આરોપીને વડોદરા સાયબર સેલે બંગાળથી ઝડપી પાડ્યો છે. ગોરવાના વૃંદાવન પાર્કમાં રહેતા અને કોર્પોરેશનમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા રાકેશભાઈ મોદીની ડિસેમ્બર 2023માં યુએસમાં એક કવર મોકલવાનું હોવાથી તેમણે બ્લુ ડાર્ટની સાઇટ તપાસી હતી, જેના કસ્ટમર કેર પર સંપર્ક કરતા ઠગોએ તેમને બુકિંગ ફોર્મ ભરાવી રૂપિયા જમા કરાવ્યા હતા. બીજા દિવસે માણસ આવીને કવર અને રૂપિયા 700 લઈ જશે તેમ કહી તેમણે ફોન મૂકી દીધો હતો. બીજે દિવસે માણસ નહીં આવતા રાકેશભાઈએ ફોન કર્યો હતો, જેથી કુરિયર બોયે એક દિવસ પછી આવીશ તેમ જણાતા રાકેશભાઈએ કવર બીજા કુરિયર મારફતે મોકલી આપ્યું હતું. ત્યારબાદ તેઓ લગ્ન પ્રસંગમાં ગયા ત્યારે તેમના તેમની પત્ની અને બહેનના એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. આ ફરિયાદ અંગે સાયબર સેલના પીઆઈ સિદ્દીકી અને ટીમે તપાસ કરતા પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ ખાતે રહેતા ઇસ્તિકબાલ હુસેન અબુલ કાસિમને ઝડપી પાડ્યો હતો. આરોપી તેના વિસ્તારમાં કસ્ટમર સર્વિસ પોઈન્ટ ચલાવી દૂરના વિસ્તારોમાં બેન્કિંગ અને એટીએમને લગતી સુવિધા પૂરી પાડવાનું કામ કરતો હતો, જેથી તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. રાજકોટ અગ્નિકાંડના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. વડોદરામાં પણ તમામ ગેમ ઝોન પર ઇન્સ્પેક્શન કરાયું હતું. આજે વડોદરા મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો, સયાજીબાગની તમામ રાઇડ્સ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેને લઈને સયાજીબાગ આવતા જતા સહેલાણીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેની વધુ માહિતી જોય ટ્રેનના મેનેજર હિમાંશુભાઈએ વધુ માહિતી આપી હતી. હા, જે રાજકોટમાં જે ગઈકાલે જે ઘટના બનવામાં આવી હતી એ બહુ ખૂબ દુઃખદ ઘટના હતી, જેના બાદ હાલમાં કોર્પોરેશનમાંથી અમારા પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગમાંથી આસિસ્ટન્ટ ડાયરેક્ટરશ્રીનો ફોન આવેલો હતો અને એને જણાવ્યું હતું કે હાલમાં જે આપણી જોય ટ્રેન છે અને રાઇડ છે એ હાલમાં બંધ કરો અને તપાસ થઈ ગયા બાદ એને ચાલુ કરશો. રાઇડો બંધ કરવાથી આજે રવિવાર છે, રવિવારના દિવસે ક્રાઉડ હોય છે, લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડશે, એ વિશે શું કહેશો? હા, હાલમાં વેકેશન ચાલી રહ્યું છે બાળકોનું અને પ્લસ આજે રવિવાર હોવાથી કોર્પોરેટ ઓફિસોમાંય રજા હોય છે,
તો જેથી કરીને ગાર્ડનમાં સહેલાણીઓનું પ્રમાણ વધુ રહેતું હોય છે. આજે સવારથી સહેલાણીઓનું પ્રમાણ ગાર્ડનમાં વધુ હતું, પરંતુ હવે જોય ટ્રેન એ બંધ હોવાથી જે સહેલાણીઓ છે ઉદાસ થઈને પાછા જઈ રહ્યા છે. હમણાં હિમાંશુ સુની, જોય ટ્રેન મેનેજર. રાજકોટની ઘટના બાદ પણ વડોદરાનું તંત્ર ગંભીર બન્યું ન હતું. રાજકોટની દુઃખદ ઘટના પછી પણ વડોદરાનું વિવાદસ્પદ તેવું ગોત્રી રોડ પર આવેલું સ્ટેચ્યુ ઓફ વડોદરાનું આયોજક મંડળ અને સરકારી તંત્ર ગંભીર જણાયું ન હતું. રાત્રિના 10 વાગ્યા પછી પણ ત્યાં ડીજે વાગતું રહ્યું અને સ્થાનિક પોલીસ ત્યાં જ ઊભી રહી ગઈ, પરંતુ કોઈએ પણ રાજકોટની આ દુઃખદ ઘટનાની નોંધ ના જ લીધી હોય તેમ મસ્તીથી લોકો અવરજવર કરતા નજરે પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ટેસ્ટ ઓફ વડોદરામાં ફૂડની સાથે ફન, મ્યુઝિક અને આકર્ષક વસ્તુઓ રાખવામાં આવી છે, જેથી મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી રહ્યા છે. લોકો માટે ઉત્તમ ખાણીપીણી અને મોજ મસ્તીનું સ્થળ છે, પણ સ્થાનિકો રહીશો માટે માથાના દુખાવા સમાન છે, જેમાં અનેક વિવાદો સર્જાઈ ચૂક્યા છે, જેમાં કેટલાક કિસ્સાઓમાં તો મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો હતો. તંત્ર હજુ ગંભીર અને સંવેદનશીલ બની નિયમો પ્રમાણે કાર્યવાહી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. રાજકોટમાં ગેમ ઝોનની ગોઝારી ઘટનામાં 9 બાળકો સહિત 24 લોકો જીવતે જીવત ભરતું થઈ ગયા હતા, ત્યારે રાજ્યને હચમચાવી દેનાર આ ઘટના બાદ રાજ્ય સરકારના આદેશ બાદ વડોદરાનું તંત્ર જાગ્યું હતું અને રાતોરાત વિવિધ વિભાગોની ટીમ બનાવીને ફનફેર સહિતના સ્થળે ચેકિંગ શરૂ કરી દીધું હતું. આજે PWDની ટીમ દ્વારા કલાભુવન મેદાન પર આવેલ ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન એસી સહિત ઇલેક્ટ્રિક સપ્લાયથી ચાલતા તમામ સાધનોની ચકાસણી કરવામાં આવી હતી. હરણીબોટ દુર્ઘટના બાદ પણ સબક ન લેનાર વડોદરાનું તંત્ર રાજકોટની દુર્ઘટના બાદ નિંદ્રામાંથી બહાર આવ્યું હતું. જે ચકાસણી ગેમ ઝોન શરૂ થતાં પહેલાં થવી જોઈએ તે આવી હુનારત બાદ ચેક થાય છે, તેને લઈ સંબંધિત વિભાગોની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. રાજકોટની ઘટના પરથી વડોદરા પાલિકા અને પોલીસ વિભાગનો શું બોધપાઠ લે છે તે જોવું રહ્યું. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. રાજકોટના કાલાવડ રોડ ઉપર સયાજી હોટલ પાસે 4 વર્ષથી ફાયર NOC સહિતની મંજૂરી વગર ધમધમતો 2 માળનો TRP ગેમ ઝોનમાં કાલે સાંજે માનવીય બેદરકારીને કારણે આગ લાગવા સાથે પલકવારમાં જ વિશાળ કાય ડોમ સળગી ઉઠતા તેમાં રહેલા 9 બાળકો સહિત 24થી વધારે નિર્દોષ લોકો જીવતા સળગીને કોલસાની જેમ ભરતું થઈ જતા અત્યંત દર્દનાક અને ભયાનક મોતને ભેટ્યા હતા, જ્યારે 3 વ્યક્તિને ઈજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલે ખસેડ્યા છે. ગુજરાતના ઇતિહાસમાં 2019માં સુરતના સરથમાં ટ્યુશન ક્લાસની આગની ઘટના કરતાં પણ અતિ ભયાનક એવી આ ગુનાહિત બેદરકારીને બનેલી ઘટનામાં નિર્દોષ નાગરિકો એવા કરુણ મોતને ભેટ્યા કે સાંજથી રાત્રિના 10:30 સુધીમાં 24 લાશો બહાર કાઢવામાં આવી, તેમાં એક પણ મૃતદેહ કોનો છે તે ઓળખી શકાયું ન હતું. વાલી વારસો પણ આઘાતની વીજળી ત્રાટકી હતી. આ આગ એટલી ભીષણ હતી કે ફાયર બ્રિગેડના સ્ટાફે એક પછી એકને મહા મુશ્કેલીએ બહાર કાઢ્યા, ત્યારે કોઈનામાં જીવતો હતો જ નહીં, બલકે એક પણનો ચહેરો કે શરીર પણ ઓળખાતું ન હતું, એટલી હદે સળગી ગયા હતા. સિવિલ હોસ્પિટલ સૂત્રો અનુસાર જે મૃતદેહો આવ્યા છે તેમાં 8 બાળક, 1 બાળકી, 24 વર્ષક પુરુષો અને 1 મહિલા સહિત 24 સમાવિષ્ટ છે. કોઈ ઈજાગ્રસ્ત દાખલ થયા નથી, પરંતુ 24 મૃતદેહો જ આવ્યા છે જે ઓળખી ન શકાય એટલા સળગી ગયા હોવાથી હવે દરેક મૃતદેહના DNAનો સેમ્પલ લઈ તેના આધારે મૃતક કોણ છે તેની ઓળખ કરવા પ્રક્રિયા હાથ ધરાય છે. આગની દુર્ઘટના વખતે અત્યંત જ્વલનશીલ વસ્તુઓના બનેલા આ ડોમમાં વેલ્ડિંગનું અને પેઇન્ટિંગનું કામ ચાલ્યું હતું અને તેમાં સ્પાર્ક થતાં આગ લાગ્યાની સંભાવના છે. એવી પણ ચર્ચા છે કે દુર્ઘટના વખતે 50થી વધુ લોકો ગેમ ઝોનમાં હતા. એન્ટ્રી અને એક્ઝિટ એક જ સ્થળે હોય ત્યાં કોઈ પણ રીતે આગ લાગતા અને પલકવારમાં આખો ડોમ આગની લપેટમાં આવતા ઘટના બન્યાનું પ્રાથમિક અનુમાન છે. TRP ગેમ ઝોનનું સ્ટ્રક્ચર લોખંડના એંગલ ઉપર ઊભું કરાયું હતું અને તે વિશાળ જગ્યામાં ફેલાયું હતું, જે પ્રથમ નજરે જ અતિ જોખમી હોવા છતાં તેના પ્રતિ આંખ મીંચના થયું ખુલ્યું છે. આગ લાગ્યાનો પ્રથમ કોલ સાંજે 5:40 રાજકોટ ફાયર બ્રિગેડને આવતા 5-10 મિનિટમાં સ્થળ પર પહોંચેલા ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, બાબુભાઈ ઠેબા વગેરે જણાવ્યું કે થોડી મિનિટોમાં જ આખો ડોમ આગની જ્વાળામાં લપટાઈને લોખંડનું કામ ચલાવ સ્ટ્રક્ચર પીગળતા ધસી પડ્યો હતો અને અંદર રહેલા લોકો થોડી વારમાં જ જીવતા સળગી ઉઠ્યા હતા. સ્થળ પર પહોંચેલા ત્યારે સ્થિતિ એટલી ખરાબ હતી કે અંદર બચાવવા માટે કોઈ જઈ શકે તેમ ન હતું, કારણ કે સ્ટ્રક્ચર હંગામી હતું અને બહાર કોઈ નીકળી શકે તેમ ન હતું, કારણ કે એન્ટ્રી એક્ઝિટ એક જ સ્થળે હતી અને તે ઉપરાંત આખો ડોમ ધસી પડ્યો હતો. 10થી વધુ ફાયર ફાઇટ
ફાઈટર, 10 એમ્બ્યુલન્સ, સબવાહિની 108 ની 10 ગાડી તથા ડોમના સળગેલા અકાટમાળને દૂર કરીને માણસોને શોધવા 8 જેસીબી સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડના સૂત્રો અનુસાર જે મૃતદેહોને બહાર કાઢ્યા તેમના આખા શરીરો સળગીને કાળા પડી ગયા હતા. આગના બનાવોમાં સામાન્ય રીતે ગુંગળામણ કે શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પણ થતા હોય છે, પરંતુ અહીં બધાના મોત અતિશય સળગી જવાથી થયા છે. મુખ્યમંત્રીએ મૃતકોને રૂપિયા 4-4 લાખની સહાય જાહેર કરી છે અને આ સ્થળે આવી ગંભીર ઘટનાને ફરી એકવાર અટકાવવા માટે અનેક જવાબદારોને કડકમાં કડક સજા થાય તે માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી તેને તપાસ સોંપી છે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. રાજકોટના કાલાવાડ રોડ ઉપર ફાયર સેફ્ટીના નિયમોનો ભંગ કરી મોતના ચામડાની જેમ ધમધમતી આરટીપી ગેમ ઝોનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી 9 લોકો સહિત 32 લોકો જીવતા પૂજાયા. રાજકોટ ગેમ ઝોનની ગોઝારી ઘટના બાદ રાજ્ય સરકારના આદેશ પછી વડોદરા કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું. રાતોરાત જોઈન્ટ ટીમો બનાવી ગેમ ઝોન સહિતના સ્થળે તપાસ શરૂ કરાઈ. રાજકોટની દુઃખદ ઘટના પછી વડોદરા બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારો વ્યથિત થયા. પીની આંખે પોતાની વ્યથા ઠાલવી ન્યાયની માંગ કરી. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.